અને એમાં ત્રણ પણ બે સેમનું માપ લઈશું આપણે જે કરીએ ને એ બધા મુદ્દા લખતા જવાના તો પહેલા આપણે એક બિંદુ લઈ લઈએ જે છે વર્તુળનું કેન્દ્ર એને આપણે કહી દઈએ પછી આપણે લઈએ પરિકર ત્રણ પોઈન્ટ બેનું નું માપ લેવાનું છે ત્રણ પોઈન્ટ બે અહીંયા આવશે બરાબર આ માપ લઈને એ માપનું આપણે આખું વર્તુળ દેવાનું છે એટલે પરિકરની અણી છે એને કેન્દ્ર પર મૂકવાની ઉપર બિંદુ ઉપર અને પછી આખું પરિકરને ફેરવવાનું તો આજે બની ગયું એ છે ત્રણ પોઈન્ટ બે સેમી ત્રિજ્યા વાળું વર્તુળ આ ત્રિજ્યાને બતાવીએ તો આ રીતે આપણે બતાવી શકીએ આ છે ત્રિજ્યા આ બિંદુના કંઈક નામ આપી દે એમ અને લખી દે ત્રણ પોઈન્ટ બે સેમી તો આપણે જે કર્યું એ જ રચનાના મુદ્દામાં લખવાનું આના પછી લઈ આપણે દાખલા નંબર બે એક જ કેન્દ્ર ઓ લઈને ચાર સેમી અને બે પોઈન્ટ પાંચ વાળા બે વર્તુળ દોરો તો પેલા શું કરવાનું છે એક કેન્દ્ર લેવાનું છે પછી આપણે ચાર સેમીનું વર્તુળ દોરીશું બરાબર એ જ કેન્દ્ર પર પરીકા નિકીને બે પોઈન્ટ પાંચ સેમીનું બીજું વર્તુળ દોરીશું બરાબર આપણે શરૂ કરીએ ચાર સેમનું વર્તુળ છે મોટું મોટું આવશે તો અહીંયા આપણે એક લીધો કેન્દ્ર ઓ હવે આપણે લઈ લઈએ ચાર સેમી નું માપ તો ચાર અને જીરો વર્તુળ દોરી દઈએ તો પહેલું વર્તુળ એના પછી બે પોઈન્ટ પાંચ સેમી નું માપ લઈએ તો આ થઈ ગયે જીરો થી બે પોઈન્ટ પાંચ तो आई गया वर्तूड़ों त्रिज्या बताई दिए तो पहला बताई मोटू बतातु से ये चार सेमी नर्तुड़ बेइट पांच सेमी तो ये बीजे ले ली लिया आ रही। ओ एन बे पॉइंट पांच सेमी આપણે દાખલા નંબર ત્રણ એક વર્તુળ દોરો અને તેના કોઈ પણ બે વ્યાસ દોરો આ બંને વ્યાસના અંત્ય બિંદુઓને જોડો તો તમને કઈ આકૃતિ મળશે જો બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો કઈ આકૃતિ મળશે તમારા જવાબની ચકાસણી કેવી રીતે કરશો તો આપણે શું કરીએ જે આપ્યું છે એ પ્રમાણે દોરવાનું શરૂ કરીએ તો પહેલા શું કરવાનું છે એક વર્તુળ દોરવાનું છે બરાબર વર્તુળનું કોઈ માપ નથી એટલે જાતે જે ગમે એ માપ થી દોરી લેવાનું હવે તેના કોઈ પણ બે વ્યાસ લો હવે વ્યાસ શું છે વ્યાસ એટલે કે કેન્દ્રમાંથી પસાર થતી જીવા તો આ છે વર્તુળનું કેન્દ્ર એમાંથી પસાર થતી જીવા લઈશું તો બે લેવાની છે તો આપણે આ એક એક બીજી બંને વ્યાસના અંત્ય બિંદુઓને જોડો તો અંત્ય બિંદુ કયા થશે આ આ આ તો નામ આપી દે એ બી સી ડી હવે એને જોડવાના છે તો આપણે ફૂટપટ્ટીથી બિંદુઓને જોડીએ સી અને ડીને જોડીએ એ અને ડીને જોડીએ અને બી અને આકૃતિ બનીએ છે લંબચોરસ લંબચોરસ પહેલો જવાબ આવી ગયો હવે શું પૂછ્યું જો બંને વ્યાસ પરસ્પર લંબ હોય તો કઈ આકૃતિ મળશે તો એના માટે આપણે શું કરવું પડશે ફરીથી વર્તુળ દોરવું પડશે અને બંને વ્યાસને લંબ લઈશું તો આપણે અહીંયા બાજુમાં એક બીજું એક વર્તુળ દોરી આ વર્તુળ થોડું નાનું લઈ લોશું પાંચેક્રમ હોવો એનો મતલબ કે નેવ ઓંશ ના ખૂણે હોવું બને તો પહેલું અને નેવું અંશ નો ખૂણો એટલે કે એક્ઝેક્ટ આ રીતે આવશે આ ખૂણો થશે કાટખૂણો નેવું અંશ તો આ બંને વ્યાસ છે પરસ્પર લંબ છે બરાબર નામ આપી દઈએ અંતે બિંદુ હવે એને જોડવાની છે તો એ અને ડીને જોડે સી અને બી ને એ અને બી ને અને સી અને ડી તો આકૃતિ જોઈએ તો આ છે ચોરસ તો આપણે ચોરસિયો જોઈને ખબર પડી ગઈ પછી લઈએ દાખલા નંબર ચાર કોઈ પણ એક વર્તુળ દોરો અને ત્રણ બિંદુ એ બી અને સી એવી રીતે દર્શાવો કે જેથી પહેલું એ વર્તુળ પર હોય બીજું બી વર્તુળના અંદરના ભાગમાં હોય અને સી વર્તુળના બહારના ભાગમાં તો પહેલા શું કરીશું આપણે વર્તુળ દોરીશું તો પહેલા એક કેન્દ્ર લઈ લઈએ ઓ આપણે એક વર્તુળ દોરીએ તો આ થઈ ગયું વર્તુળ એ છે ને એક બિંદુ એ વર્તુળ પર છે વર્તુળ પર એટલે કે આખા ભાગ ઉપર હોય તો આ બિંદુ એ વર્તુળ પર છે બી વર્તુળના અંદરના ભાગમાં એટલે કે આની અંદરનો ભાગ આ બધો ભાગ અને ત્રીજું છે સી વર્તુળના બહારના ભાગમાં તો વર્તુળની બહારનો ભાગ એટલે આની બહારનો તો આપણે અહીંયા લઈ કેટલા બિંદુ સી ત્રણેય બિંદુને આપણે આ રીતે દર્શાવી દોરો કે તેમાં દરેક બીજા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે બંનેના છેદ બિંદુઓ સી અને ડી લો ચકાસો કે રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી એકબીજા સાથે કાટખૂણો બનાવે છે તો અહીંયા શું છે સમાન ત્રિજ્યાવાળા બે વર્તુળ એટલે એક નથી બે છે તો એક કેન્દ્ર છે એ બીજું છે બી તો આ બંનેનું વચ્ચેનું અંતર છે તો એ જ માપનું વર્તુળ લઈશું આને ત્રિજ્યા લઈશું બંને વર્તુળની સમાન ત્રિજ્યા રેખાખંડ એ બી જેટલી અને આપણે બે વર્તુળ દોરીશું આખું બરાબર એક આ દોર્યું અને એક આ દોર્યું બંનેના છેદબિંદુ અને સી અને ડી તો છેદબિંદુ એટલે કે એક આ છેદ બિંદુ અને આ છેદ બિંદુ આપણે રેખાખંડ એ બી અને રેખાખંડ સીડી એકબીજા સાથે કાટખૂણો છે તો આપણે પેલા રેખાખંડ સીડી દોરીશું આ રીતે અને પછી આ ખૂણો મા આપીશું એટલે ખબર પડી જશે કે કાટખૂણો છે કે નહીં બરાબર તો આ તો સાદી કાચી આકૃતિ દોરી છે આ હું આખી આકૃતિ દોર બરાબર લઈએ એ અને બી અને જોડી દઈએ તો આ જ માપના બે વર્તુળ બનાવના છે તો આ બી લીધું અને હ આ થઈ ગયું પહેલું વર્તુળ હવે એના કેન્દ્ર લઈને એ ત્રિજ્યાના માપનું બીજું વર્તુળ દોરીએ હવે જે છેદ બિંદુ આイ કેનાના માપી દીએ સી અને છેદ બિંદુઓને જોડી દઈએ તો બની ગય રેખાખંડ ખંડ સીડી હવે આપણે જોવાનું છે કે કાટખૂણો બનાવે તો એના માટે આપણે શું કરીશું કણમાપકથી માપીએ ખૂણો તો જીરો ઉપર મૂકી દીધું તો અહીંયા આવે છે નેવું એટલે કે આ ખૂણો કાટખૂણો છે આપણે ચકાસી લીધું